ત્યારબાદ આપણો છે પ્રશ્ન નંબર 8 કે નીચેના વાક્યમાંથી જે ખરું હોય તેની સામે ખરાની નિશાની અને ખોટું હોય તેની સામે ખોટાની કરવાની છે. પહેલું છે કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આપણને પૂર્ણ સંખ્યા નથી કીધું. કઈ સંખ્યા કીધી છે? પ્રાકૃતિક સંખ્યા. અને પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય? એકથી થાય. એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક ગણાય, શૂન્ય ગણાય નહીં. જો પૂર્ણ સંખ્યા કીધું હોય તો શૂન્ય આવે, તો અહીંયા શું આવશે? ખોટું આવશે. ત્યારબાદ છે કે 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી. હવે 399 પહેલાં 400 આવે કે 399 પછી 400 આવે? તો 399 પછી આવે, પણ અહીંયા આપણને પહેલાં આવતી કીધું છે, તો શું આવશે? ખોટું. ત્યારબાદ છે કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. અહીંયા પ્રાકૃતિક હતું તો ખોટી, પરંતુ શૂન્ય એ પૂર્ણ સંખ્યામાં ખબર છે શૂન્યથી સ્ટાર્ટ થાય, 1, 2, 3 એમ અનંત સુધી. તો શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો શું આવશે? સાચું. 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે. 599 પછી 600 જ આવે, તો એમાં પણ સાચું આવશે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. થિયરીમાં મેં ભણાવેલું હતું કે આ બધી જ પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે, તો કે હા, કારણ કે 1 થી અનંત સુધી, તો આમાં 1 થી અનંત સુધી તો આવે જ છે, પણ શૂન્ય ઉમેરો છો તો આ બધી સંખ્યામાં આવે છે, તો શું આવશે? સાચું. પરંતુ દરેક પૂર્ણ સંખ્યા છે એ દરેક પ્રાકૃતિક સંખ્યા છે, તો કે ખોટું. કારણ કે પૂર્ણ સંખ્યા, આ બધી સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવે, આ બધી આવે, પરંતુ શૂન્ય આવતી નથી. તો આપણે એવું કહી શકીએ નહીં કે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો એમાં શું આવશે? ખોટું. ત્યારબાદ છે કે બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. બે અંકની પૂર્ણ સંખ્યા, ધારો કે બે અંકની પૂર્ણ સંખ્યાની હું કહું તો 10, બે અંકની પૂર્ણ સંખ્યા 10 છે, એની પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે એવું કીધું છે. પરંતુ 10ની પહેલાં તો 9 આવે, તો એક અંકની હોઈ શકે છે, બરાબર છે? બે અંકની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની છે, તો આમાં એમ કીધું છે કે નથી, તો આપણે શું આવશે? ખોટું. ત્યારબાદ છે, એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યામાં શું આવે? શૂન્ય, 1, 2, 3 એમ અનંત સુધી આવે, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય થાય, તો એક થાય નહીં, તો શું આવશે? ખોટું. જો તમને એવું કીધું હોય કે એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો સાચું આવે, પરંતુ આપણને એવું કીધું છે કે એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો ખોટું આવે. ત્યારબાદ છે કે પ્રાકૃતિક સંખ્યા એકની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા એકથી જ ચાલુ થાય, 1, 2, 3 અનંત, તો એકની પહેલાં કોઈ પણ સંખ્યા આવતી નથી, તો આ સાચું જ કહેવાય, બરાબર. ત્યારબાદ છે કે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પાસે આવતી કોઈ સંખ્યા નથી, તો આપણને શું કીધું છે કે પૂર્ણ સંખ્યા એક, પૂર્ણ સંખ્યા જો અહીંયા એક, તો એની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, પરંતુ એકની પહેલાં પૂર્ણ સંખ્યામાં તો એકની પહેલાં શૂન્ય આવે છે, તો અહીંયા શું આવશે? ખોટું આવશે. હવે ત્યાર પછી આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ની વચ્ચે આવે, તો 13 છે તે 11 અને 12ની વચ્ચે આવે છે, બરાબર. 13, 11 અને 12ની વચ્ચે આવે ન આવે? 11 અને 12, અને 11 અને 12ની પછી આવે છે, તો કે વચ્ચે આવતી નથી, તો શું આવશે? ખોટું. પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા ચાલુ થાય શૂન્ય, 1, 2, 3, તો શૂન્યની પહેલાં કોઈ સંખ્યા આવે ન આવે, તો એ સાચું જ કહેવાય. બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે. હવે બે અંકની સંખ્યા પછી બધી સંખ્યાઓ બે અંકની હોય? ના હોય, કારણ કે 99 પછી કેટલા આવે? 100, તો એ કેટલા અંકની થઈ ગઈ? 3 અંકની, તો આ શું આવે? ખોટું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 1.1 પૂર્ણ થયું છે. તો બધા જ વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં સ્વાધ્યાય 1.2 છે તે સરસ અક્ષરે લખી નાખવાનું છે, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 2.2 ભણીશું. હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 2.2. આપણે પહેલા લેક્ચરમાં થિયરી ભણ્યા હતા, એમાં જોયું હતું ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ, એ બધા આપણે ભણ્યા હતા. તો આપણને એવું કીધું છે કે સંખ્યાને ગોઠવીને સરવાળા કરો. આપણે આ સંખ્યાને જૂથનો ગુણધર્મ યા ક્રમનો ગુણધર્મ હોય એમ
એમાં ગોઠવીને આપણે સરવાળા આપણને ઈઝી રીતે આમ સરવાળો કરો તો ભી આન્સર એ જ આવે પરંતુ આપણે ઈઝી ખૂબ સરળ રીતે સરવાળા કરવાના છે એટલે કે કોઈ એક ગુણધર્મ લાગુ પાડીને એટલે કે આપણે અહીંયા કયો ગુણધર્મ લાગુ પડશે તો એ જોઈને આપણે સરવાળા કરવાના છે તો પ્રશ્ન નંબર 1 છે એમાં પહેલી રકમ છે 837 પ્લસ 208 પ્લસ 363 આપણે પહેલા સૌથી મોટી સંખ્યા કઈ છે 837 તો 837 આપણે જૂથ પાડી લઈએ પ્લસ 837 થી નાના કેટલા છે 363 તો એ બંનેનું આપણે જૂથ પાડી લીધું અને પ્લસ 208 એ આપણે અલગ લખીએ બરાબર છે શું કર્યું આપણે તો કે 837 મોટા n થી નાના 363 છે તો પહેલી અને છેલ્લી સંખ્યાનું જૂથ પાડ્યું અને 208 અલગ લખ્યા કદાચ તમે આ પહેલી બે સંખ્યાનું જૂથ પાડીને અલગ લખો તો ભી ચાલે બરાબર તો આપણે અહીં કયો ગુણધર્મ લાગુ પડ્યો તો લખવાનું સરવાળા પર જૂથનો ગુણધર્મ જૂથ પાડ્યું ને તો સરવાળા દાખલા છે તો સરવાળા પર જૂથનો ગુણધર્મ બરાબર હવે આ બંનેનો સરવાળો આપણે સાઈડમાં કરી નાખીએ તો 7 ને 3 કેટલા થાય 10 વધી એવી 1 6 ને 3 9 ને 0 વધી એવી 1 8 ને 1 9 10 11 12 તો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને કેટલા મળશે 1200 મળશે હવે 1200 પ્લસ 200 ને 8 બરાબર અને તમારે બંને ત્યાં સુધી કેવા જૂથ પાડવાના કે જેના છેલ્લા બે આપણે છેલ્લા અંક જોઈ લેવા આનો 7 છે આનો 3 છે તો આપણને ખબર છે 7 ને 3 10 જ થવાના છે એટલે શૂન્ય વાળી સંખ્યા આવે 7 ને 3 10 થતા હોય ન થતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી થતા હોય એવો જૂથ પાડવાના એટલે જેથી તમને સરવાળા કરવામાં કેવું પડે ઈઝી હવે 1200 પ્લસ 208 તો 1200 ને 208 કરો તો કેટલા મળે તો આપણે 1200 પ્લસ 208 કરીએ તો કેટલા મળે 1408 બરાબર છે તો આપણને આન્સર કેટલો આવ્યો 1408 આપણે માત્ર આમાં શું કર્યું છે તો કે જૂથ પાડ્યું છે આ બંને સંખ્યાનું પહેલા જૂથ પાડીને 208 અલગ લખ્યા પછી એનો સરવાળો કરી નાખ્યો બરાબર છે બીજો દાખલો છે એમાં 4 રકમનો છે તો એમાં પણ આપણે બંને ચડતા ક્રમમાં ગોઠવીએ બરાબર છે હવે હું તમને એમ કહું આવી રીતના આપણે તમે કરો તો જો 3 અને 7 10 થાય કે નહીં 8 અને 2 10 થાય તો જે રીતના 10 થતા હોય એવી સંખ્યાનું તમે જૂથ પાડશો તો સરળ બનશે તમે તમારી રીતે કોઈ પણ બે સંખ્યાનું પાડો તો પણ ચાલે પરંતુ 10 થતા હોય એવી સંખ્યા છેલ્લા બે અંક જોવાના જેનો સરવાળો 10 થાય એવી સંખ્યાનું જૂથ પાડવાનો જેથી તમને સરવાળો કરવામાં સરળતા રહે અને એ ચડતા ક્રમમાં જાવ ઉતરતા ક્રમમાં જાવ પેલા મોટી સંખ્યા છે એની વાળી કઈ છે 1538 તો આ બે સંખ્યાનો આપણે પેલા જૂથ પાડીએ 1962 પ્લસ 1538 બરાબર છે પ્લસ હવે આ બે સંખ્યાનું જૂથ પાડીએ બરાબર તો 453 પ્લસ 647 હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ 8 ને 2 10 નો 0 વધી એવી 1 6 ને 3 9 ને 1 10 નો 0 વધી એવી 1 9 ને 1 10 10 ને 5 15 નો 5 નો વધી એવી 1 અને 3 તો કેટલા મળ્યા 3500 મળે તો આપણે લખીએ 3500 પ્લસ હવે આ બેનો આપણે સરવાળો કરીએ 453 અને 647 7 ને 3 10 નો 0 વધી એવી 1 5 ને 1 6 ને 4 10 નો 0 વધી એવી 1 6 ને 4 10 ને 1 11 તો કેટલા મળ્યા 1100 મળે છે તો આપણે એ લખીએ 1100 3500 ને 1100 કેટલા થાય તો 3500 પ્લસ 1100 હવે આપણે કરવાનું તો 3500 ને 1100 કેટલા થાય 0 શૂન્ય 5 ને 1 6 અને 3 ને 1 4 તો કુલ આપણો આન્સર કેટલો આવશે 46 વિદ્યાર્થી મિત્રો માત્ર આપણે આમાં શું કરવાનું છે તો કે જૂથનો ગુણધર્મ આપણે લાગુ પાડ્યો જૂથ બનાવવાના છે અને ત્યારબાદ આપણે સરવાળો કરવાનો છે અને એવું જરૂરી નથી કે મેં આ બે સંખ્યાનું જૂથ બનાવ્યું તો તમે પણ એ બે સંખ્યાનું જૂથ બનાવો પરંતુ આપણે જેમ સરળ થાય એવા જૂથ બનાવવાના જેથી તમને સરવાળા કરવામાં સરળતા રહે બરાબર છે હવે ત્યારબાદ જેવી રીતના આપણે સરવાળામાં જૂથ પાડીને દાખલા ગણ્યા એવી જ રીતના પ્રશ્ન નંબર 2 છે કે સંખ્યાને યોગ્ય રીતે ગોઠવીને ગુણાકાર કરો હવે આપણે શું કરવાનું છે એનો ગુણાકાર તો એમાં પણ આપણે એવું જ કરીશું બરાબર છે પહેલા તો 2 અને પહેલા 1 એક અંકની છે 2 અંકની છે 4 અંકની છે તો પહેલા આપણે 1 અંક પછી એના કરતા મોટો કયો થાય 2 અંક તો એ 2 નું જૂથ પાડી લઈએ ગુણ્યા 1768 અને જો મેં જૂથ પાડ્યું તો આમાં પણ એવું છે 50 200
થાય બરાબર શૂન્ય વાળી સંખ્યા આપણે લઈએ તો 50 200 ગુણ્યા 1768 તો 1768 ગુણ્યા 100 કરીએ તો આપણને મળી જાય 176800 शून्य वाली संख्या आवे बे नो गुणाकार करता एवी संख्या नो जूथ बनावानो जेथी करीने तमने सरळता रहे बराबर छे। हवे आपणे बीजो दाखलो जोईए 4 × 25 आ एक अंक नीचे ने बे अंक ने पहेला आ बे नो जूथ बनावी लो 4 × 25 बराबर गुणिया 166 हवे 25 चोक केटला थाय 100 × 166 तो 166 × 100 करिए तो केटला मळे 16600 बराबर छे। हवे कदाच मे आ बे नो जूथ बनाव्यो होय तो आ बे नो पहेला मारे गुणाकार करवो पड़े पछी एनो जे जवाब आवे एने पछी 4 वडे जवाब सेम ज आवे तमे गमे ते संख्या नो जूथ बनावो परंतु आपणे सरळ पड़े एटला माटे आ बे नो बनाव्यो। हवे हुं आनो जूथ बनावुं बराबर छे तो आ बे नो पहेला गुणाकार करूं पछी एनो जे जवाब आवे एने पछी 4 वडे गुणो एनी करता आपणे 25 × 4 नानी अंक पहेला एक अंकनी पछी एने बे अंकनी छे तो बे अंकनी नानी संख्या एनथी मोटी एम होय तो आपणे उत्तरता क्रम प्रमाणे जूथ बनावीए तो के 25 × 4 એટલે 100 × 167 એટલે 16600 ત્યારપછી 8 × 291 × 125 8 કરતા મોટા કરવું છે 291 કે 125 તો 125 તો એ બે સંખ્યાનું જૂથ બનાવ્યું અને ગુણ્યા 291 125 ગુણ્યા તમે 8 કરો તો તમારો આન્સર શું આવે તો આપણે 125 × 8 કરીએ 8 × 5 = 40 નો શૂન્ય વધ્યા એવી 4 8 × 2 = 16 16 × 4 = 20 8 × 8 = 10 तो कितना आंसर आवे 1000 आंसर आवे बराबर तो 1000 × 291 तो आपणे शुं आवशे 291 पाछळ केटला शून्य छे 3 तो आपणे लगाडी दीधा 291000 शून्य वाली संख्या साथे आपणे जूथ बनावी छे जेथी सरळता रहे। त्यार बाद छे 625 × 279 × 16 तो पहेला आपणे जोईए तो 625 × 16 करिए बराबर 625 × 16 કેમ કે આ બે સંખ્યાને તમે જૂથ બનાવશો તો ખૂબ મોટો ગુણાકાર આવે આપણે જેમ નાનો ગુણાકાર આવે એમ આપણે જૂથ બનાવીએ અહીંયા પણ આપણે જોત જે પેલા નાની સંખ્યાનો જૂથ બનાવ્યો એક અંકની છે 8 કરતા આ બંનેમાંથી મોટા નાના કોણ છે 125 તો એનું બનાવ્યું એવી જ રીતના 625 તો આ બંનેમાંથી નાના કોણ છે 16 તો એની સાથે આપણે ગુણાકાર કર્યો ગુણ્યા 279 એટલે કે 279 625 × 16 કરીએ 0 × 1 = 5 × 2 = 2 × 6 × 6 = 35 નો શૂન્ય વધીએ એવી 3 × 6 = 12 12 × 3 = 15 નો 5 એવી 1 × 6 = 36 × 1 = 37 0 × 0 = 1 7 × 3 = 10 નો શૂન્ય વધીએ એવી 1 × 6 = 7 × 8 = 10 તો કેટલા આવ્યા 10000 625 × તમે 16 કરો તો કેટલા આવે છે 10000 × 2 = 279 તો 279 ની પાછળ કેટલા શૂન્ય 4 શૂન્ય આપણે મૂકી દઈએ એટલે કે કેટલા આવ્યા 27,90,000 બરાબર છે કે નાની સંખ્યાનો હું તમને આપો આ બે નું જૂથ બનાવો નાને અલગ પાડો તો શું થાય કેટલો મોટો ગુણાકાર થાય એની કરતા આપણે 625 અને આમાંથી બે માંથી છેલ્લી બે સંખ્યામાંથી જે નાની સંખ્યા હોય એની સાથે આપણે જૂથ બનાવ્યું એટલે કે શૂન્ય વાળી સંખ્યા આવે હવે ત્યાર પછી જે 285 × 5 × 60 તો આપણે શું કરીશું તો કે પહેલા તો 285 × આ બે નું શું કરી નાખશું જૂથ બનાવી નાખ્યું 60 × 5 કેટલા થાય 60 × 5 = 6 × 5 = 30 એટલે 300 થાય બરાબર છે 6 × 5 કેટલા થાય 30 તો 30 લખ્યા ને 0 એટલે 300 તો હવે આપણે 285 × 300 તો શૂન્ય છે તો એ આપણે ન ગણીએ 285 × આપણે 3 કરીએ તો 3 × 5 = 15 નો 5 વધી આવી 1 3 + 8 = 24 ને 25 નો 5 વધી આવી 2 3 × 2 = 6 ને 2 = 8 તો કેટલા આવ્યા 855 હવે શૂન્ય કેટલા બાકી છે 2 તો કેટલા આવશે 85,500 બરાબર છે ત્યારબાદ છે 125 આમાં 4 સંખ્યા છે તો આપણે 4 સંખ્યા છે તો શું કરીશું તો જો 125 આપણે પહેલા પહેલી બે સંખ્યા છે 8 અને 25 એનું જૂથ બનાવીએ અને આ બેનું જૂથ બનાવીએ 125 × 40 × 8 × 25 બરાબર છે 125 × 40 એટલે 125 ચોક કરીએ 4 × 5 = 20 વધી એવી 2 4 × 2 = 8 × 9 = 10 વધી એવી 1 4 × 1 = 4 ને 5 તો 125 × તમે 4 કરો એટલે તમને 500 મળે ગુણ્યા
पच्चीस अठा के तो पच्चीस अठा के बसो बराबर। हम अपने वजा के पांच ले पांच दू दस हम शून्य के चार तो आ बधामां क्यों गुणधर्म लागू पड़े जूथ नो तो अहीं जरा लखी नाखवानुं के गुणाकार पर जूथ नो गुणधर्म लखीए गुणाकार पर जूथ नो गुणधर्म लखी नाखवानो लखीए गुणाकार पर जूथ नो गुणधर्म खाली तमे जूथ नो गुणधर्म लखो तो पण चाले। तो विद्यार्थी मित्रों आज आप भण्या प्रश्न नंबर एक और प्रश्न नंबर बे सरवाळा उपर जूथ नो गुणधर्म गुणाकार पर जूथ ना गुणधर्म नो उपयोग करीने दाखला गणता सीख्या। हवे आपणे नेक्स्ट विडियो में प्रश्न नंबर त्रण थी भणीशुं अने आ बधाज एटले के प्रश्न नंबर एक अने बे अने आगळने जे तमने स्वाध्याय 2.1 नो प्रश्न नंबर सात भणाव्यो ते तमारी बुक में व्यवस्थित रीते लखवानो छे। थेंक यू।